ગુડ મોર્નિંગ ધોરણ નવ આપણે અગાઉ જોઈ ગયા છે વચ્ચે ઘણો બધો આપણે બ્રેક પણ આવેલો આપણે આવી બધી વસ્તુઓને છોડીને ફરીથી આપણા કોર્સમાં જોડાઈ જવાનું છે આપણા વિષય તરફ આગળ વધવાનું છે હળવે હળવે આપણે છ માસિક એક્ઝામ કે જે તમે ઓનલાઈન એજ્યુકેશન શિક્ષણ લઈને આપી છે આશા રાખું બધાના પેપર સારા હશે ટૂંક સમયમાં મારી પાસે પેપર પણ આવી જશે અને એક બે દિવસમાં પેપર જોવાઈને તમને પાછા પણ મળી જશે તો એવી આશા રાખું છું બધાને સારા માર્ક આવે જેમને મહેનત ને તૈયારીઓ કરી હશે એમને તો કોઈ પ્રશ્ન જ નથી પણ મિત્રો આપણે આટલેથી નથી અટકવાનું આપણે હવે વાર્ષિક પરીક્ષાને ધ્યાનમાં લેવાની છે આ જે એકવીસ દિવસનું વેકેશન હતું એ પૂર્ણ થયું છે દિવાળીનું ત્યાર પછી આપણને એવી આશા હતી કે આપણે બધા રૂબરૂ મળશું અને પ્રત્યક્ષ શિક્ષણ મેળવશું એકબીજાની સામે આવીને પણ એ વસ્તુ પોસિબલ નથી બહેની આ મહામારીના કારણે બેને પણ ખૂબ પ્રયત્ન કરેલા અને હજી પણ મેડમના આગ્રહથી કદાચ આપણે આગળ પણ કોર્સમાં વધશું અને પ્રત્યક્ષ શિક્ષણ પણ મેળવશું આપણે પેલા થોડું જોઈ લઈએ કે આપણા કોર્સમાં આપણે ક્યાં સુધી આગળ વધ્યા હતા ક્યાં સુધી પાઠ જોયા હતા એ પાઠ્યપુસ્તકને ધ્યાનમાં લેશું એ પેલા થોડી વાત કહી દઉં કે અત્યાર સુધી જે ચાલી ગયું છે એ યાદોને થોડી તાજી કરીશું કેમ કે ઘણા દિવસો આવ્યા ગયા છે ઘણું ખરું તમને યાદ ન હોય થોડા સમય માટે તમે લોકો શિક્ષણથી દૂર રહ્યા હતા એટલે મને ખ્યાલ છે કે આળસ પણ થતી હોય ધ્યાન પણ ન દેવાતું હોય રજાઓના માહોલમાં નહીં બધું પણ મિત્રો હવે આપણે એક્ટિવ બનીને ધ્યાન આપવાનું છે અને આગળ વધવાનું છે તો ગુજરાતીમાં આપણે છેલ્લે ધાતુ અને પ્રત્યય જોતા હતા વ્યાકરણની અંદર ધાતુ અને પ્રત્યય જોતા હતા અને આપણે એકથી આઠ પાઠ પણ ચાલી ગયા હતા એ સિવાય વ્યાકરણમાં ધ્વનિ શ્રેણી સંજ્ઞા વિશેષણ ક્રિયા વિશેષણ સર્વનામ ધાતુ અને પ્રત્યય સમાસ જોડણી સંધિ આમ ઘણું ખરું જે દસમાને રિલેટેડ છે અને તમારા નવમાંને રિલેટેડ છે એ વ્યાકરણની પણ આપણે માહિતી લઈ લીધી છે તો આજે આપણે જે એકથી આઠ પાઠ ચાલ્યા છે અને જે વ્યાકરણ ચાલ્યું છે એને આપણે યાદ કરવાનું છે એક આછેરી ઝલક એમાંથી મેળવવાની છે એટલે આપણને આઈડિયા આગળનો આઈડિયા આવે અને નવા એજન્ડામાં આપણે આપણા પાઠ્યપુસ્તકમાં કોર્સ અનુસાર ક્રમ અનુસાર પાઠમાં આગળ વધીશું તો આપણે પેલું કાવ્ય જોઈ ગયા હતા નરસિંહ મહેતાનું સાંજ સમય બહુ સરસ કાવ્ય છે સાંજ સમય સાલો વૃંદાવન થી આવે મારું બહુ પ્રિય કાવ્ય છે મને બહુ ગમે છે જેની અંદર સરસ વાત કરવામાં આવી છે સંધ્યા સમયની વાત કરવામાં આવી છે અને સંધ્યા સમયે એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ગૌધન ને લઈને પાછો આવતો હોય છે વૃંદાવન ચરાવીને આગળ ગૌધન હોય છે અને પાછળ ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણ પરમાત્મા શામળ જેને આપણે કહી છે શામળીયો મરસિંહ મહેતા એના માટે સામળીયો શબ્દ વાપરો છે જે મનમાં મોહ ઉપજાવતો હોય છે એ કાવ્યની વાત નરસિંહ મહેતા આની અંદર કરી છે કે કૃષ્ણ કેવો 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 લાગે 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 છે 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 એ શ્યામ માધવ સાંજ સમય ત્યારે એની વાત આ કાવ્યની અંદર કરવામાં આવી છે નરસિંહ મહેતા વિશે આપણી પાસે પ્રાથમિક માહિતી છે કે ભાવનગર પાસે તળાજામાં એનો જન્મ થયો હતો કોઈ તારીખ આપણી પાસે છે નહીં આશરે પંદરમી સદીમાં એ થઈ ગયા હતા તો હવે આ કાવ્યમાં નરસિંહ મહેતા શું વાત કરે છે તો કે સાંજ નરસિંહ મહેતા કૃષ્ણના મધુર વર્ણન કરે છે આ ગીત કાવ્યમાં કૃષ્ણના ખૂબ જ સુંદર અને મધુર રૂપનું વર્ણન કરે છે કે સાંજના સમયે ગાયોનું ધણ જ્યારે ગામ તરફ પાછું વળતું હોય એ સમયે આ સામળ્યો એટલે કે કૃષ્ણ જે વૃંદાવનમાંથી એમની પાછળ આવતો હોય એવા વર્ણનથી આ કાવ્યની કંઈક શરૂઆત થાય છે ત્યારે કૃષ્ણ કેવો લાગતો હોય તો કે કૃષ્ણના મસ્તક ઉપર મુકટ હોય કાનમાં કુંડળ હોય એને પીતાંબર પીતાંબર એટલે પીળું વસ્ત્ર અને ફૂલની પછેડી ધારણ કરેલા હોય એ કૃષ્ણ ચંદનની જે મહેકતો હોય એ કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવા માટે નરસિંહ મહેતાએ જુદી જુદી આવી સરસ અને સુંદર ઉપમાઓ આપી છે જેમ કે એ કૃષ્ણ તારાઓની વચ્ચે ચંદ્ર શોભતો હોય એમ શોભતો હોય છે અને સોનાની વચ્ચે હીરો શોભતો હોય એમ એ ગોવાળોની વચ્ચે અહીંયા કૃષ્ણ માટે શબ્દ વાપર્યો છે ગિરધર એ ગિરધર શોભતો હોય છે એ પણ કૃષ્ણનું એક નામ જ હતું અને છેલ્લી બે પંક્તિની અંદર નરસિંહ મહેતાએ કૃષ્ણનું સુંદર મધુર રૂપ નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે મોહી જાય છે એની વાત કરી છે એનો એ ભાવ શૃંગારિક એટલે કે શણગારેલો અભિવ્યક્ત થયો છે અને આ કાવ્યમાં વાહલા શુભકારી રસિક આમ કૃષ્ણ વગર રહી ન શકાય કૃષ્ણ વગર આગળ જીવન ન ચાલે એવું નથી પણ એ કૃષ્ણને વારે વારે નિરતા રહેવાના ભાવ સાથે આ કાવ્ય છે ત્યાર પછી આપણે બીજો પાઠ ગાંધીજીનો ચોરી અને પ્રાશ્ચિત જોયો હતો જે ખુદ ગાંધીજીની જ આત્મકથામાંથી છે જેને આપણે બાપુ રાષ્ટ્રપિતા મહાત્મા કહી છે જેનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું એ ગાંધીજી વિશે તો કોણ આમાંથી નહીં જાણતું હોય મિત્ર એ ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો એના બાપુજી એટલે કે કરમચંદ ગાંધી જે પોરબંદરના દીવાન હતા અને એ ગાંધીજીએ એમ કહેવાય છે કે રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો ઇંગ્લેન્ડની અંદરથી એને કાયદાની ડિગ્રી મેળવી હતી અને દક્ષિણ આફ્રિકામાં એને ભારતીયોના એટલે કે હિન્દી લોકોના હક માટે અને ભારતની આઝાદીનું એને નેતૃત્વ કર્યું હતું ગાંધીજીની આત્મકથા છે સત્યના પ્રયોગો એની અંદરથી આ પાઠ લેવામાં આવ્યો છે આ પાઠની અંદર શું વાત કરે છે તો કે આ પાઠ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગમાંથી છે એમાંથી લેવાયેલો એક પ્રસંગ કે જેમાં ગાંધીજી નિર્ભીકતાથી એટલે કે નિર્ભય બનીને પ્રાશ્ચિત કરવાની એક પ્રમાણિકતા જે છે એ આ પ્રસંગમાં બતાવી છે જેમાં ગાંધીજી બધું સ્વીકારી લે છે કે પોતાનો એક ભાઈ હોય છે જે માંસાહારી હોય છે કોઈ કારણોસર એના ઉપર દેવું થઈ જાય છે અને એ દેવું ઉતારવા માટે દેવું એટલે કર્જ થઈ જાય છે ઋણ થઈ જાય છે ત્યારે એમના કળામાંથી સોનું ચોરવાની વાત પણ આ પાઠ પ્રસંગમાં કીધી છે અને આ ચોરી કર્યા બાદ ગાંધીજીને ઘણો બધો પસ્તાવો થાય છે અને એ ગાંધીજી પ્રાશ્ચિત કરવાનું વિચારે છે અને એના પિતાજીને એક ચિઠ્ઠી લખે છે અને પોતે જે ચોરી હોય એની ખાલસ કબૂલાત કરી લીએ છે એ સિવાય ગાંધીજી નાનપણમાં જે બીડીયો પિતા બીડીઓના ઠૂઠા પીતા કે પછી ગાંધીજી ડોકળા નોકરના ચોરતા આ બધાય પ્રસંગોનું આની અંદર વર્ણન છે અને બધી વસ્તુનું ગાંધીજી પ્રમાણિકતાથી પ્રાશ્ચિત પણ કરે છે અને છેલ્લે ચિઠ્ઠી લખીને જ્યારે એના પિતાજી પાસે પ્રાશ્ચિત કરે છે ત્યારે ક્રોધી સ્વભાવના એના પિતા સજા કરવાના બદલે એની આંખમાંથી આંસુઓ વહી જાય છે અને તેથી ગાંધીજીને પણ જીવનમાં પહેલી વખત સત્યનું ચરણ થાય છે એટલે કે સત્યાચરણ થાય છે અને ગાંધીજીને અહિંસાનો પાઠ શીખવા મળે છે એટલે સત્ય પ્રેમ કરુણા અહિંસા અહિંસા પરમ ધર્મ આવા શબ્દ ગાંધીજી માટે વપરાય છે અને પ્રાશ્ચિત એ કેટલું મોટું પરિણામ લાવે છે એ ગાંધીજીને અનુભવાય છે આમ ગાંધીજીએ એકવાર કરેલી ભૂલ ફરી ન કરી એટલે જ ગાંધીજી મહાત્મા બન્યા એ વાત આ પાઠમાં કહેવામાં આવી છે ત્યારબાદ આપણે ત્રીજું કાવ્ય કે જેની અંદર બહુ સરસ વાત કરી છે પછે સાંભળી બોલ્યા પ્રેમાનંદની કૃતિ છે પછે સાંભળી બોલ્યા આપણે હમણાં જ જોઈ ગયા કે સામળ શબ્દ કૃષ્ણ માટે છે તો એ સામળિયાજી બોલ્યા એટલે કે પછી શ્રી કૃષ્ણ બોલ્યા પ્રેમાનંદનો જન્મ પણ સત્તરમી સદીમાં થયો તો કવિ શિરોમણીનું એમને બિરુદ પ્રાપ્ત થયેલું છે એ પ્રેમાનંદ વડોદરાના વતની હતા અને ગુજરાતી ભાષાના એક ઉત્તમ આખ્યાનકાર હતા જે પોતાની આંગળીમાં એક તાંબાની વીંટી પહેરી અને માણ ઉપર તાપલી મારી અને વઘાડતા અને લોકોને આખ્યાનો સંભળાવતા હવે કવિએ એટલે કે મહાકવિ પ્રેમાનંદે આની અંદર સુદામા ચરિત્ર આખ્યાનમાંથી આખ્યાન લીધું છે શેમાંથી લીધું છે સુદામા ચરિત્રમાંથી આ એક કડવું છે અને આ કડવાની અંદર પ્રેમાનંદે કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ એક સામસામે બોલે એટલે કે સંવાદ શૈલીમાં રજૂ થયું છે કે કૃષ્ણ અને સુદામાની કેવી મૈત્રી હતી એનો વાર્તાલાપ આમાં રજૂ થયું છે કે બંને સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા બંને સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા અને કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે સાથે ભણી લીધું હોય તમે લોકોએ તમે બધા છૂટા પડી જવાના છો અને વર્ષો પછી તમે મળો એમ કૃષ્ણ અને સુદામા મળે છે ત્યારે કૃષ્ણ હોય છે એ દ્વારિકાના રાજા બની ગયા હોય છે અને સુદામા બિચારા એક ગરીબ બ્રાહ્મણ હોય છે એક દરિદ્ર બ્રાહ્મણ હોય છે પણ આમ છતાં એ બંનેની મૈત્રી અતૂટ હોય છે બંને વચ્ચે પરસ્પરનો પ્રેમ ભાવ ઉત્કૃટ રીતે આ કડવામાં રજૂ થયો છે આપણે તો અહીંયા એક સદ્ધર બની જાય અને ગરીબ બની જાય તો એકબીજાને કોઈ ઓળખતું પણ નથી એનું પણ એક સરસ અને સર્વોચ્ચ બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય પણ છેવટ સુધી નિભાવી રાખવાની વિરલાઓ જ હોય છે એટલે કે કોક જેવા લોકો હોય છે જે છેવટ સુધી નિભાવી રાખે છે આમ અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો એવી પોતે ઘણા સમયે મળે છે અને ચર્ચા કરે છે અને નાનપણમાં પોતે વેઠેલા જે સંકટો છે અને પોતે કરેલા જે કાર્યો છે એના સંભારણાને વગોડે છે એટલે કે વગોડવું એટલે કે યાદ કરે છે અને એમ એક અતુટ મધુર મૈત્રીનું દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ આ કાવ્યમાં મળે છે કે અતૂટ ન તૂટેલી મિત્રતાનું ઉદાહરણ આ પછી સામળીયોજી બોલિયા કાવ્યમાં આપણને જોવા મળે છે ત્યારબાદ આપણે ચોથું ગોપાલ બાપા જોયું હતું કે ગોપાળ બાપાની અંદર મનુભાઈ પંચોલી જેને આપણે દર્શક જે દર્શક નામનો એવોર્ડ આપવામાં આવે છે એવો સૌરાષ્ટ્રની અંદર મહાન લેખક થઈ ગયો એ મનુભાઈ પંચોળીએ આ ગોપાળ બાપા પાઠ લખ્યો છે પૂરું નામ તો મનુ મનુભાઈ રાજારામ પંચોળી હતું ઉપનામ દર્શક હતું અને એનો જન્મ રાજકોટ જિલ્લાના વાકાનેર તાલુકાના પંચાસિયા ગામમાં થયો હતો અને સ્વાતંત્ર્ય સૈનિકથી લઈ અનેક દેશની આઝાદીની ચળવળથી લઈ લેખન ચિંતન વિવેચન અનેકમાં પોતાનો પુષ્કળ ફાળો આપ્યો છે હવે આ ગોપાળ બાપા પાઠની અંદર એક અંશ મનુભાઈ પંચોડી એટલે કે દર્શકને બૃહદન વેલ ઝેરતો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાંથી આ લેવામાં આવ્યો છે મનુભાઈ પંચોડી એટલે કે દર્શક દ્વારા રચવામાં આવેલી બૃહદન વેલ કઈ હતી ઝેરતો પીધા છે જાણી જાણી એના પ્રથમ ભાગમાંથી આ પ્રસંગ લેવામાં આવ્યો છે આની અંદર ગોપાળ બાપા અને મહારાજા સિયાજીરાવનો સંવાદ કેન્દ્રમાં છે ગોપાળ બાપા જે પોતાના મિત્રના દીકરાને ઉછેરવા એટલે કે મોટો કરવા માટે ગોપાળ બાપા ઝાડી ઝાખરા અને કોતરવાળી જમીન એક પીડી હોય છે બંજર જમીન એ જમીન સયાજીરાવ પાસે માગે છે સયાજીરાવ એટલે મરાઠા સામ્રાજ્ય હતું અને એ રાજા પાસેથી માગે છે અને એમાં માગવામાં એ ગોપાળ બાપાની નિડરતા એની પરપકાર વૃત્તિ અને એના સમર્પણના દર્શન થાય છે તો સામે પક્ષે મહારાજા સયાજીરાવની પણ ઉદારતા અને માણસોને પારખવાની દ્રષ્ટિ પણ પ્રગટ થાય છે આમ સાચું જીવતર જીવતા એ ગોપાળ બાપા આપણી સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે અને માંડણ ભગતની ધરતીને સેવવાની ભલામણ આજના યુગને બંધ બેસતી આ ગોપાળ બાપા પાઠમાં બતાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો આપણે વ્યાકરણ જોયું તો જેમાં ધ્વનિ શ્રેણી સંજ્ઞા વિશેષણ સર્વનામ આ બધું આપણે જોયું હતું જેની અંદર તમને મિત્રો ખ્યાલ છે કે સંજ્ઞા એક નામ અને લિંગ ધરાવતા હોય છે ગુજરાતી ભાષામાં ત્રણ લિંગ હોય છે સ્ત્રીલિંગ પુલિંગ અને નપોસિંગ એની વાત પણ આ પાઠમાં કરી છે ત્યારબાદ આપણે વિશેષણ કે જે સંજ્ઞાનો જે અર્થ છે એમાંથી જે વિશેષણ શું કહે છે કે એની અંદર લાંબા કાળા સુવાણા આદિ શબ્દો દ્વારા અર્થમાં વધારો થાય આવા શબ્દોને વિશેષણ કહે છે ત્યારબાદ વિશેષણના પ્રકાર આપણે જોયા હતા અર્થગત પ્રકાર અને રચનાગત પ્રકાર જેમાં અર્થગતમાં ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ સર્વનામ વિશેષણ અને સંબંધવાચક વિશેષણ ત્યારે રચનાગત પ્રકારમાં વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ ત્યારબાદ આપણે સર્વનામ જોયા હતા સર્વનામની અંદર પણ તમને ખાસ ખ્યાલ છે સ્થાન વાચક સમય વાચક રીતિવાચક જથ્થાવાચક માપ વાચક અને સરખામણી કરાણ અને સંબંધ આવા સર્વનામને પણ આપણે જોઈ ગયા હતા ત્યારબાદ આપણે પાંચમું બહુ સુંદર કાવ્ય જોયું હતું ગુર્જરીના ગૃહ કુંજે જે સુંદરમ દ્વારા રચવામાં આવ્યું છે બહુ સરસ વાત છે ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન

એ વસુધા નામના સંગ્રહમાંથી આ ગુર્જરીના ગૃહગુંજે કાવ્ય લેવામાં આવ્યું છે આ કાવ્યમાં કવિ પોતાની જન્મભૂમિ પ્રત્યેનો આમાં પ્રેમ વ્યક્ત થયો છે આપણે જ્યાં આપણો જન્મ થયો હોય એ જન્મભૂમિનો પ્રેમ વ્યક્ત થયો છે અને સંસ્કૃત સાહિત્યની અંદર કહેવાયું છે કે જનની જન્મભૂમિ ચ ગરિયસી કે જનની એટલે કે માતા અને જન્મભૂમિ એટલે કે જ્યાં આપણો જન્મ થયો છે તે એ સ્વર્ગથી પણ ચડીયાતી હોય છે અને આપણા કવિએ પોતાની જન્મભૂમિની વાત આની અંદર કરી છે કવિ કહે છે કે જ્યાં મારી જન્મભૂમિ છે જ્યાં મારો જન્મ થયો હતો જ્યાં મારી પહેલીવાર આંખ ખુલી જ્યાં મેં પહેલીવાર પગલાં માંડીને હું ચાલતા શીખ્યો જ્યાં પહેલીવાર મારામાં યૌવનના ઉછાળા આવ્યા હોય એવો મેં અનુભવ મેળવ્યો એ ઘર એ પ્રદેશ સતત એ આપણા કવિના મનમાં ગુંજ્યા કરે છે અને કવિ આ ઘર પ્રદેશ કે જ્યાં અનેક ઋતુઓ પસાર કરી અનેક ડુંગરો ખેતરોમાં કવિ રખડ્યા છે અનેક નદીઓમાં નાયા છે અનેક જગ્યાએ કવિએ સુખ અને દુઃખ મળ્યા છે માટે જ આખી દુનિયા કવિ જ્યાં ભમ્યા છે પણ પોતાના ઘરને પોતાની જન્મભૂમિને કવિ ક્યારેય ભૂલ્યા નથી એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે કાવ્યમાં કવિએ બહુ સરસ વાત કરી છે પોતાની જન્મભૂમિને ત્યારબાદ આપણે છઠ્ઠો પાઠ જોયો તો લોહીની સગા જે ગુજરાતી ધોરણ નવની અંદર જો કોઈ સુંદર પાઠ કહી શકી તો ઈશ્વર પેટલી કરનો લોહીની સગાય લોહીની સગાઈ સગાઈ એટલે કોઈ એક બે વચ્ચે સંબંધ કરવો એમને એક લોહી હોય એક પરિવારનો પછી એવા સંબંધથી જોડાઈ જાય એને લોહીની સગાઈ કહે છે પૂરું નામ તો ઈશ્વર મોતીભાઈ પટેલ હતું પણ પેટલાદ તાલુકાના પેટલી ગામમાં એનો જન્મ થયો હતો એટલે એની અટક પેટલીકર કરી નાખી એટલે એને ઈશ્વર પેટલીકર કહેતા આ લોહીની સગાઈ એ ઈશ્વર પેટલીકરના લોહીની સગાઈ નામના વાર્તા ને લેવાયેલી એક ટૂંકી વાર્તા છે અને આ વાર્તાના કેન્દ્રમાં માતૃત્વની ચરમ સીમાનું આલેખન થયું છે કે જેની અંદર અમૃત કાકીને ચાર સંતાનો હોય છે બે દીકરા અને બે દીકરીઓ હોય છે જેમાં સૌથી નાની દીકરી એની હોય છે મંગુ જે બિચારી નાનપણથી જ ગાંડી અને મૂંગી હોય છે પણ અમૃત કાકી પોતાના અપાર પ્રેમી માતૃત્વથી એ ગાંડી દીકરીની સેવા કરતા હોય છે અને એટલી કઠિન સેવા કરતા હોય છે કે ગામના ઘણા લોકો અમૃત કાકીને કહેતા કે દીકરીને ગાંડાના દવાખાનામાં મૂકી આવો આવી સલાહ આપતા પણ અમૃત કાકી ત્યારે એ માટે તૈયાર છતાં નહીં અને એ દવાખાનાને પાંજરાપોળ સાથે સરખાવતા આમ છતાંય ગામની અંદર એક પ્રસંગ એવો બને છે કે ગાંડી થયેલી છોકરી દવાખાનેથી સાજી સારી થઈને પાછી આવે છે એ જોઈને અમૃત કાકીને પણ અંદરથી એમ થાય છે કે મંગુને દવાખાને મૂકવી જોઈએ જો સાજી અને સારી થતી હોય તો એટલે એ તૈયાર થાય છે ત્યારબાદ મંગુને દવાખાને મૂકવા જાય છે અને અહીંયા જે ભાવુક દ્રશ્યો સર્જાણા છે એ આ પાઠની અંદર કહેવામાં આવ્યા છે વિશેષ આપણે આવતા લેકચરમાં બધા પાઠની પૂરેપૂરી પ્રાથમિક માહિતી લેશું ત્યારબાદ આપણે પુત્રવધુનું સ્વાગત નામનું આપણું કાવ્ય જે શરૂઆતમાં આવે છે એની અંદર આગળ વધશું તો અહીં મિત્રો હવેથી શરૂ થઈ ગયું છે બધા થોડું ધ્યાન આપવું રેગ્યુલર લેક્ચરને જોવા એવી આશા રાખું છું અસ્તુ